નમસ્કાર દર્શક મિત્રો, TV9 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષંગભીની પત્રકાર પરિષદ. રાષ્ટ્રની દીકરીઓની સુરક્ષાની જવાબદારી સૌની છે. મહિલા અને દીકરીઓ ઉપર દુષ્કર્મના એક પણ કેસ બનવા નહીં જોઈએ. જો ઘટના બને તો તેના ઉપર રાજનીતિ ના થવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં પોક્સકો એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો. ગુજરાતમાં સૌ સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ કાયદા અંતર્ગત કડક કાર્યવાહી થઈ. મહિલા સુરક્ષાના કાયદામાં બદલાવ આવ્યો. મહિલાઓને ન્યાય અપાવવું વધુ સરળ બન્યું. આરોપીને સજા આપવામાં સફળ થયા. પુણા વિસ્તારમાં ઘટના બની. 14 દિવસમાં ચાર્જશીટ, 22 દિવસમાં ચુકાદો. ભાવનગર રેપ કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે. 82 દિવસમાં ગ્રીષ્મ હત્યા કેસમાં ચુકાદો આવ્યો. સાયન્ટિફિક ફોરેન્સિક સહયોગિક પુરાવા, મહિલાઓની સતામણી બાબતે પણ કેસો કરવામાં આવ્યા છે. કાપોદ્રામાં રિક્ષામાં છેડતી કરાઈ કેસમાં આરોપીને 3 વર્ષની સજા થઈ. આરોપીને આજીવન કેદ કરવામાં આવી. 3 વર્ષમાં મુખ્યમંત્રીના આગેવાનીમાં ગુજરાત પોલીસે ટીમ તરીકે કામ કર્યું. છેલ્લા 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાવવા સફળતા હાથ લાગી છે. અને વલસાડ જિલ્લામાં ઘટના બની. ગરીબની દીકરીને પિતાના મિત્ર દ્વારા ઘટના બની. 9 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી. દીકરીઓ, માતાઓ અને બહેનો, દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનો ને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે. હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના ના જ બનવા જોઈએ. પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને તો એની ઉપર રાજનીતિ બી ના જ થવી જોઈએ. ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો, એની અંદર જે કડકાઈ આવી, એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા, એની અંદર કડકાઈ વધી, એની કોર્ટોનો જે વધારો થયો, એના કારણે મહિલાઓને ન્યાય અપાવવો એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ. ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ, ચાહે એ પોક્સોનો કેસ હોય, ચાહે એ રેપનો કેસ હોય, ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય, હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું. ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે 10 દિવસમાં ચાર્જશીટ, 14 દિવસમાં ચાર્જશીટ, 13 દિવસમાં ચાર્જશીટ, 1.5 મહિનામાં ચાર્જશીટ, 16 દિવસમાં ચાર્જશીટ. ઘટના બનવાને 10 દિવસમાં ચાર્જશીટ થાય, 52 દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે. પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે. કેન્દ્ર સરકારનો આ કાયદો છે. એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે. આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી, મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું, ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે 10 દિવસની અંદર ચાર્જશીટ અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર 22 દિવસ આ કેસ કોર્ટમાં ચાલે
અને 23મા દિવસે એને ફાંસીની સજા મળે, પરિવારને ન્યાય મળે, પરિવારની જે આશા હતી, પરિવારને જે દુઃખ હતું, એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ, પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો. આ જ રીતે પુના પોલીસ સ્ટેશનની અંદર 2022ની ઘટનામાં 14 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે, 52 દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે. પરિવારને ન્યાય માત્ર 52 દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી. તમે સૌ એના સાક્ષી છો કે 21 વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય. એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા, સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઊભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે. અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે, કોઈ બી એના જે પુરાવા છે એ નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી, ફોરેન્સિક, મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર 9 દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને 82 દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ. પહેલા 2 કિસ્સા એ પોક્સો રેપના આપ્યા, ત્રીજો હત્યાનો આપ્યો, ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. માત્ર 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી. ભાવનગરના રેપના કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ, પોક્સો, મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે. એની સતામણી, પીછો કરવો, ખરાબ ઇશારાઓ કરવા, માત્ર રેપ, પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા આપવા